નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠના આજના વિડીયો લેક્ચરમાં આપણે સૌ પ્રથમ વખત મળીએ છીએ. આની પહેલાં જ્યારે પણ વિડીયો લેક્ચર તમે ભણ્યા છે ત્યારે પ્રદીપ સરનો લેક્ચર ભણ્યો હોય છે, અને પ્રદીપ સરના લેક્ચરમાં તમને પહેલા ચેપ્ટરનું જે સમય સંખ્યા છે એની આગલી બધી થિયરી શીખવાડી હતી, જેમ કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, જેમાં સરવાળા માટે, ગુણાકાર માટે, બાદબાકી માટે, ભાગાકાર માટે, એના માટેની બધી તમને થિયરી સમજાવી દીધી છે. વ્યસ્ત સંખ્યકોને કહેવાય, વિરોધી સંખ્યકોને કહેવાય, એ તમને બધું એક વખત શીખવાડી દીધેલું છે. હવે અત્યારે આપણે, મેં પ્રદીપ સરને પૂછેલું હતું તો એમણે એમ કહેલું કે આગળની થિયરી બધી સમજાવી દીધી છે સર, સ્વાધ્યાય 1.1થી શરૂઆત કરવાની છે. તો આપણે આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરશું તો આપણે સ્વાધ્યાય 1.1થી બધા જ દાખલા છે તે ધીમે ધીમે વ્યવસ્થિત સમજતા જશું. કોઈ પણ ઉતાવળની આપણે જરૂર નથી, આપણે ધીમે ધીમે બધા જ દાખલા છે તે સમજશું. તો સ્વાધ્યાય 1.1ને બધા જ દાખલામાં જે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા, એ બધો ઉપયોગ કરવાનો હોય છે. તો હું બીજી વખત ફરી પાછો જ્યારે આપણે દાખલો ગણશું એમાં જેનો જેનો ઉપયોગ આવતો હોય એ એક વખત હું સમજાવતો દઈશ અને આપણે દાખલો ગણતા જશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે. અલગ અલગ 1.1માં ઘણા બધા દાખલા છે, દશક જેવા દાખલા છે. એમાંનો પહેલો દાખલો એમ છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધો. આમાં આપણે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને કિંમત શોધવાની છે, એટલે કે આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવાનું છે પણ આમ લાઇનમાં ચાલુ નહીં કરી દેવાનું કે પહેલાં ગુણાકાર છે તો ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો, પછી બાદબાકી કરવાની, પાછો ગુણાકાર કરવાનો, એવી રીતના નહીં. તો કે ગુણાકારની નિશાની, સરવાળાની અને બાદબાકીની બધી નિશાની હોય ત્યારે આપણે એક યાદ રાખવાનું છે, ભા, ગુ, સ અને બા. ભાગુ સભા એટલે પહેલા તમારે ભાગાકાર કરવાનો, એટલે કે રકમ કોઈ પણ હોય એમાં જ્યાં ભાગાકારની નિશાની હોય ત્યાં તમારે પહેલા ભાગાકાર કરવાનો, પછી તો કે ગુણાકાર કરવાનો, ત્યારબાદ સરવાળો કરવાનો, અને છેલ્લે શું કરવાનું, બાદબાકી. એટલે કે આવી રીતના રકમ આપેલી હોય જેમાં ગુણાકાર, સરવાળા, બાદબાકી બધી નિશાની મિક્સ એક સાથે હોય ત્યારે સૌ પ્રથમ તમારે ભાગાકાર કરવાનો, ત્યારબાદ ગુણાકાર કરવાનો, ત્યારબાદ સરવાળો કરવાનો, અને ત્યારબાદ બાદબાકી કરવાની. હવે જોઈએ આપણે રકમ છે એમાં સૌ પ્રથમ ભાગાકારનું કીધું છે તો આમાં કે ભાગાકારની નિશાની નથી. જુઓ, ચાર નિશાની છે એમાં, ગુણાકારની, સરવાળાની અને બાદબાકીનું, ત્રણ જ છે, ભાગાકાર નથી. તો આપણે ભાગાકાર કેન્સલ કરી અને આગળ વધીએ તો શું આવશે, ગુણાકાર આવશે. તો હાલો ગુણાકારના અહીંયા ગુણાકાર છે અને અહીંયા ગુણાકાર છે, તો આ બે વચ્ચે ગુણાકાર થશે. જો આ બે વચ્ચે ગુણાકાર થાય તો તમને ખબર જ છે, તમે આમ લખતા હોય કે 1/3 × 3/5, તો તમે ગુણાકારમાં શું કરો, 3 ઉડાડી દો, તો આવી રીતના થશે. તો આપણે પણ અહીંયા એમ જ કરશું. શું કરશું તો કે ગુણાકારમાં જેટલું ઉડતું હશે અથવા તો છેદ ઉડતા હશે એ ઉડાડી દેશું. તો જો પેલા તો 3 ઉડી જશે, તો તમે કહેશો હા સર, હાલો અહીંયા બીજું કઈ ઉડશે નહીં. અહીંયા શું થશે જુઓ, તો કે 3 × 2 = 6 આવું થશે. તો હા, હવે જે કઈ વધ્યું એ આપણે આગળ લખીએ. તો જો અહીંયા શું વધ્યા, -2 ના છેદમાં અહીંયા શું વધ્યું, 5. આ પ્લસ ના પ્લસ, 5 ના છેદમાં 2, માઇનસ ના માઇનસ, 1 ના છેદમાં, અહીંયા 5 છે અને 2 છે, પણ આ બંને કેવા છે, ગુણાકારમાં. તો 5 × 2 = 10 સમજાણું. પહેલાં જે કંઈ ઉડતું હતું એ ઉડાડ્યું, પછી બાકી વહેતું એટલું લખી નાખ્યું. તો હવે આપણે ગુણાકાર પણ થઈ ગયો, હવે શું કરવાનું, સરવાળો કરવાનો. હાલો સરવાળો આની બંનેની વચ્ચે છે, તો જુઓ સરવાળામાં શું થશે, અહીંયા સરવાળાની નિશાની છે પણ બંનેના છેદ જુઓ અલગ અલગ છે, અહીંયા 5 છે ને અહીંયા 2 છે. તો આપણે ક્રોસ ગુણાકાર કરશું. ક્રોસ ગુણાકાર કેને કહેવાય, તો જે આનો બંનેનો ગુણાકાર કરવાનો અને આનો બંનેનો ગુણાકાર કરવાનો, અને નીચે બંનેનો ગુણાકાર. જો આનો બંનેનો ગુણાકાર એટલે 2 × 2 = 4, તો આપણે અહીં પહેલા લખશું -4, પછી તો કે પ્લસ ના પ્લસ, પછી આ બંનેનો ગુણાકાર કરશું તો 25 25
તો અહીં લખશું 25 ના છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે 5 2 10 માઈનસ 1 ના છેદમાં 10 હાલો હવે આગળ વધીએ તો જો બંનેના છેદ સરખા જ છે પણ અહીંયા સરવાળા બાદબાકી એટલે કે માઈનસ અને પ્લસ આવ્યું તો હવે શું કરશું અહીંયા તો તમે જોઈ લ્યો એક વખત નિશાની કે જ્યારે પ્લસ પ્લસ હોય ત્યારે શું થાય પ્લસ થાય એટલે કે જો બે નિશાની પ્લસ હોય તો પ્લસ થાય પછી જો પ્લસ માઈનસ હોય તો શું થાય માઈનસ થાય પછી તો કે માઈનસ માઈનસ હોય તો પ્લસ થાય અને માઈનસ પ્લસ હોય તો માઈનસ થાય સર આ તો નવું આવ્યું અમે આવું જોયું નથી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય મનમાં કે આવું તો ક્યારે આવ્યું નહોતું જો જોઈ લ્યો પ્લસ પ્લસ એટલે તો કે 2 પ્લસ 3 તો જો આ 2 પ્લસ છે ધન સંખ્યા છે આ પણ ધન સંખ્યા છે તો 2 ને 3 એટલે કે સરવાળો કેટલો થાય 5 હવે એમ કીધું કે પ્લસ માઈનસ તો આમ લખવું હોય કે 5 માઈનસ 3 તો શું થાય બાદબાકી થશે જો આ પ્લસ છે 5 માઈનસ 3 છે તો હવે શું થશે બાદબાકી થશે તો બાદબાકી થાય તો 5 માંથી 3 જાય તો 2 અને મોટાની નિશાની તો પ્લસ જ રહેશે પછી માઈનસ માઈનસ પ્લસ છે એટલે કે ધારો કે માઈનસ 2 માઈનસ 3 હોય તો તમારે શું કરવાનું તો કે બંને સંખ્યા કેવી છે માઈનસ છે તો સરવાળો કરવાનો એટલે કે 3 ને 2 5 અને મોટાની નિશાની નિશાની અમે સત્યમાં કેની લખવાની મોટી કિંમતની પછી તો કે માઈનસ પ્લસ છે એટલે કે માઈનસ 3 પ્લસ 2 તો જો માઈનસ પ્લસ હોય તો પાછું શું થાય માઈનસ જ થાય બાદબાકી થશે તો 5 માંથી 3 જાય તો 2 અને મોટાની નિશાની તો જો આ તમે પણ એક બાજુમાં લખી નાખજો જ્યારે હું કહું ને કે બોર્ડ લખી નાખો ત્યારે તમારે આ પણ લખી નાખજો આ ચાર નિશાની છે 1 2 3 અને 4 અને આ ચારે નિશાનીના શું છે એક્ઝામ્પલ એટલે કે એના ઉદાહરણ છે જે તમે લખી નાખજો હવે આપણે સર આટલું બધું યાદ રાખવું અમારે પ્લસ 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 ને માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ તમે કંઈક એવું અમને શીખવાડો કે જેથી અમને ઝડપથી યાદ રહી જાય તો આપણે જોઈ લો આમાં તમારે એક જ યાદ રાખવાનું કે જ્યારે સરખી નિશાની હોય ને બે ત્યારે સરવાળો કરવાનો સર સરખી નિશાની એટલે શું તો જો પ્લસ પ્લસ હોય ત્યારે પ્લસ એટલે કે સરવાળો કરવાનો પછી તો કે માઇનસ માઇનસ સરખી નિશાની થઈ તો કે હા તો સરવાળો કરવાનો જો નિશાની અલગ અલગ હોય તો હંમેશા શું કરવાનું બાદબાકી એટલે કે સરખે સરખું સરવાળો એટલે કે જ્યારે બંને નિશાની સરખી હોય ત્યારે તમારે શું કરવાનું થાય સરવાળો તો અહીં જો બંને કેવી છે અલગ અલગ છે તો અહીં શું થશે બાદબાકી તો 25 માંથી 4 જાય તો કેટલા વધશે 21 વધશે માઇનસના માઇનસ કે પ્લસની નિશાની રહે તો તમે કહેશો સર મોટા પદની નિશાની એટલે કેવા રહે આ પ્લસ ના છેદમાં 10 આ પ્લસ જ રહે માઇનસ 1 ના છેદમાં 10 હવે આપણે આગળ વધીએ તો જો બંનેના છેદ સરખા છે તો છેદ સરખા હોય તો અંશમાં સરવાળો અથવા તો બાદબાકી કરવાની તો જો અહીં શું થશે 21 માઇનસ 1 ના છેદમાં 10 જો હું અહીંયા લખું છું 21 માઇનસ 1 ના છેદમાં 10 તો 21 માંથી 1 જાય તો કેટલા વધે 20 ના છેદમાં 10 તો હાલો આ 0 0 ઉડી ગયા તો ઉપર કેટલા આવી હતા 2 તો તમારો જવાબ કેટલો આવી ગયો જવાબ કેટલો આવ્યો 2 આવ્યો પછી એક વખત ફરી જોઈ લઈ કે જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે તમારે ભાગુ સભાનો ઉપયોગ કરવાનો કે પહેલા ભાગાકાર કરવાનો એમાં નહોતો આપણે પછી ગુણાકાર કર્યો આ બંને જગ્યાએ એટલે કે ઉડાડ્યા 3 3 ઉડી ગયા 3 2 6 પછી જે વધ્યું માઇનસ 2 ના છેદમાં 5 પ્લસ ના પ્લસ 5 ના છેદમાં 2 ના માઇનસ ના માઇનસ ને 1 ના છેદમાં 5 2 10 તો પછી શું કરવાનો સરવાળો આ બંનેનો સરવાળો કરો એટલે લસા લેવો પડે તો 2 ને અહીંયા ગુણવાના 5 ને અહીંયા ગુણ્યા પછી તો કે આ નિશાનીનું નહોતું સમજાતું તો આપણે એક વખત સમજી લીધું કે સરખે સરખું સરવાળો એટલે કે જ્યારે સરખી નિશાની હોય બંનેની ત્યારે સરવાળો હંમેશા કરવાનો ત્યારબાદ તો કે છેલ્લે હવે બાદબાકી કરવાની તો છેલ્લે આપણે બાદબાકી કરી 21 માંથી 1 જાય તો 20 ના છેદમાં 10 0 0 ઉડી ગયા તો કેટલો જવાબ આવ્યો 2 2 ભાંગ્યા એટલે કેટલા થાય 2 જ થાય તો અહીંયા જે દાખલા નંબર પહેલાનો પહેલો હતો એ સંપૂર્ણ પૂર્ણ થાય છે હવે હું બાજુમાં થોડીક વાર ઊભો રહું છું ત્યાં સુધીમાં તમે આ દાખલો છે તે વિડીયો સ્ટોપ કરીને લખી લેજો અને આની પછી આપણે આગળ વધીએ દાખલા નંબર 2 તરફ
ત્યારબાદ આપણે આગળ વધીએ જોઈએ દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 માં જુઓ ગુણાકાર છે માઈનસ બાદબાકી છે ગુણાકાર છે સરવાળો છે અને ગુણાકાર છે પણ અહીંયા એક જો કૌંસ છે તો આપણે જ્યારે પણ સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ કૌંસ છે એનું સાદુરૂપ આપવાનું થાય ત્યારબાદ આપણે ભાગો સરવાળાનો ઉપયોગ કરશું તો જોઈએ સૌપ્રથમ તો અહીંયા કૌંસ ની અંદર છેદમાં 7 છે તો જ્યારે લસા લેવાનો થાય ત્યારે 7 ના ગુણાકાર હોય એવી કિંમત આપણે આ પદમાંથી હોય સાથે લખીએ તો જો અહીંયા 7 છે ને અહીંયા 14 છે એટલે કે બે એક ગડિયામાં આવશે 7 અને 14 તો હું એ બંનેને સાથે લખી લઈશ પહેલા તો આપણે આગળ વધીએ તો શું થશે 2 ના છેદમાં 5 એમનો ગુણાકાર અહીંયા શું આવશે 3 ના છેદમાં -7 પ્લસ આ 1 ના છેદમાં 14 છે તે એમની બાજુમાં લખશું કારણ કે 2 છે એના છેદ છે એ એક ગડિયામાં આવે છે હવે પાછળ શું વધ્યું જો આમાંથી તો કે 1 આ 2 ના છેદમાં 5 વધશે અહીંયા પહેલા અહીંયા લખી લે 2 ના છેદમાં 5 બીજું તો કે -1 ના છેદમાં 6 ગુણ્યા 3 ના છેદમાં 2 જો આ 1 ના છેદમાં 14 અહીંયા લખ્યા બાકીનું જે આ પાછળ વધ્યું તો એ બધું એમને લખી નાખો હવે જો અહીંયા સાદુરૂપ આપવાનું થશે હવે સાદુરૂપ આપતા પહેલા આપણે ઈ જોઈ લઈએ કે આ બંને પદ છે આ બંને પદમાંથી 2 ના છેદમાં 5 છે ઈ બે બાજુ છે તો કોમન નીકળી શકે આપણે જો આવી રીતના ક્યારેક લખતા હોય જ્યારે કે એમ થયું કે 3 / 2 + 3 / 5 તો તમે એમ કહેતા હોય કે સર પ્લસ છે એની બંને બાજુ 3 છે તો હું 3 કોમન કાઢી નામ લખી શકું કે 2 + 5 તો આપણે લખી શકીએ તો 3 અને અહીંયા શું આવશે 7 તો 7 = 21 હવે જો એમ નામ આપવું હોય તો 3 2 6 + 3 5 15 તો 15 ને 6 એ કેટલા થાય 21 જ થાય તો હું અહીંયા પણ એવી જ રીતે 2 ના છેદમાં 5 આગળ શું કરીશ હું કોમન કાઢી લઈશ પછી આગળ સાદુરૂપ આપીશ તો 2 ના છેદમાં 5 આગળ કોમન કાઢી લીધા હવે અહીંયા જો ગુણાકારની નિશાની એમનો તો કૌંસની અંદર સાદુરૂપ આપવું હોય તો અહીંયા 14 છે અહીંયા 7 છે જો લસા લો તો આને હું 2 વડે ગુણું તો બંને બાજુ છેદ કેવા થઈ જાય સરખા તો નીચે 2 વડે ગુણું તો ઉપર એ 2 વડે ગુણવા પડે તો ઉપર શું થશે 6 + 1 ના છેદમાં નીચે શું થશે જો -7 2 14 એટલે 2 ના છેદમાં કેટલા આવી જશે 14 પણ આ માઇનસ ના શું રહેશે માઇનસ એમના હવે અહીંયા જો ગુણ્યા 2 ના છેદમાં 5 આપણે આગળ કોમન કાઢી લીધા તો અહીંયા શું વધ્યું તો હવે આ ગુણાકાર છે તો ગુણાકારમાં 3 2 6 એવું થાય ઉડી હકે તો હવે આ ગુણાકારની નિશાની લખવાની જરૂર નથી કારણ કે 2 ના છેદમાં 5 આગળ લઈ લીધા તો હવે અહીંયા શું વધ્યું માઇનસ ના માઇનસ 1 ના છેદમાં 2 2 4 જો શું કર્યું આનું સાદુરૂપ આપ્યું -1 ના છેદમાં 4 એમના હવે તો કે અહીંયા ગુણાકાર છે પહેલાનું સાદુરૂપ આપી દઈએ અંદરના કૌંસનું સાદુરૂપ આપી દઈએ ત્યારબાદ આપણે આગળ વધશું તો જો 2 ના છેદમાં 5 એમના ગુણાકારમાં અહીંયા આ માઇનસ છે તો માઇનસ પ્લસ કેવા થાય માઇનસ કારણ કે નિશાની અલગ અલગ તો 6 માંથી 1 જાય તો કેટલા વધે 5 મોટાની નિશાની માઇનસ ના છેદમાં 14 -1 ના છેદમાં 4 હવે સાદુરૂપ આપીએ તો જો આ બંનેનો શું થશે ગુણાકાર થશે પાછો અહીંયા તો ગુણાકાર થાય તો શું આગળ વધશે તો ગુણાકારમાં અહીંયા 5 છે ને અંશમાં પણ 5 છે તો આ 5 5 શું થઈ જશે ઉડી જશે તો અહીંયા શું વધ્યું જો 2 ના છેદમાં 14 પણ આ માઇનસ ના માઇનસ તો આમ થાય -2 ના છેદમાં 14 જો એમ ન કરવું હોય તો આ 2 7 14 થઈ જાય તો ખાલી 7 જ વધે તો એ આપણા માટે હજી સરળ થઈ ગયું તો શું વધશે ઉપર -1 ના છેદમાં 7 અહીંયા -1 ના છેદમાં 4 હવે શું કરવાનું તો કે જો 7 અને 14 છે નીચે ઉપર તો કે 1 અને 7 છે તો આપણે ગુણાકાર કરીએ ક્રોસ ગુણાકાર કરીને આગળ વધીએ તો 4 આ ગુણાય તો 4 એકુ 4 -7 એકુ 7 ના છેદમાં 7 ચોક 28 હવે જો બે ની નિશાની કેવી આવી સરખી આવી મેં કીધું તો કે જ્યારે સરખી નિશાની હોય બંનેની ત્યારે શું કરવાનો સરવાળો તો 7 ને 4 11 અને મોટાની નિશાની માઇનસ તો માઇનસ
11 ના છેદમાં 28 તો આ આપણો આવી ગયો જવાબ તો અહીંયા કિંમત શોધવાની કીધી હતી કિંમત મેળવી લીધી હજી એક વખત આપણે જોઈ લઈએ તો કે 7 અને 14 ને બંનેને ભેગા લખ્યા કારણ કે એના છેદને સાદરૂપ આપવામાં સરળતા રહી પછી કૌંસનું સાદરૂપ આપું તો 3 2 6 + 1 ના છેદમાં 14 માઈનસ ના માઈનસ અને આ બંનેમાંથી 2 ના છેદમાં 5 આગળ કોમન કાઢી લીધા પછી અહીં સાદરૂપ આપું 3 2 6 તો અહીં હું હોય તો માઈનસ 1 ના છેદમાં 2 2 4 હવે 2 ના છેદમાં 5 એમ ન 6 માંથી 1 જાય તો 5 વધે છેદમાં 14 માઈનસ 1 ના છેદમાં 4 આ 5 5 ઉડી જાય બીજું તો કે અહીંયા 2 છે તો 2 7 14 જો અહીંયા પણ 2 જ છે અને આ પણ 2 જ છે બે ઉપર હું થોડો કેવો લીટો મારું એટલે તમને દેખે 2 7 14 તો અહીં ખાલી એટલામાં શું હોય તો તો કે એક માઈનસ હોય તો અને છેદમાં 7 ઓ ખાલી માઈનસ ના છેદમાં 7 નો લખે એટલે માઈનસ 1 ના છેદમાં 7 અને અહીં માઈનસ 1 ના છેદમાં 4 હવે પાછો લસાઅ લેવાનો થાય એટલે ગુણાકાર કરી નાખી 4 ને અહીંયા ગુણીએ 4 1 4 7 ને અહીં ગુણીએ 7 1 7 તો 7 ને 4 માઈનસ 11 ના છેદમાં 28 જે આપણો શું છે જવાબ છે તો પહેલો દાખલો હતો જેમાં બે કિંમત શોધવાની હતી એના બે દાખલા હતા એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે હવે આપણે આગળ વધશું દાખલા નંબર 2 તરફ તો તમે બોર્ડ ઉપરનું લખી લ્યો ત્યારબાદ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2 કે નીચેની આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો એટલે કે જે બધી નીચે સંખ્યા આપેલી છે એની આપણે વિરોધી સંખ્યા લખવાની છે હવે વિરોધી સંખ્યા એટલે શું તો કે જે સંખ્યા હોય ને એનું ઉલટું લખવાનું એટલે કે જો પ્લસ સંખ્યા હોય તો એને માઈનસ કરવાની અને જો સંખ્યા માઈનસ હોય તો એને શું કરી દેવાની પ્લસ કરી દેવાની પણ જો ખાસ એક અંશ અને છેદમાં બે જગ્યાએ માઈનસ હોય તો છેદને પ્લસ કરવાનો અને અંશને એમને રહેવા દેવાનો આપણે આગળ જોઈએ તો જો અહીંયા 2 ના છેદમાં 8 છે એ કેવી છે પ્લસ સંખ્યા છે તો એની વિરોધી સંખ્યા કરવી હોય તો કેવી થઈ જાય માઈનસ થઈ જાય તો શું થશે માઈનસ 2 ના છેદમાં 8 આ થયું આપણે વિરોધી સંખ્યા જ્યારે પણ વિરોધી સંખ્યા તમને ક્યારે પણ કહે તો વિરોધી સંખ્યામાં શું કરવાનું તો કે પ્લસ હોય તો માઈનસ કરી નાખવાની અને માઈનસ હોય તો શું કરી નાખવાનું પ્લસ કરી નાખવાનું હાલો અહીંયા પ્લસ હતી તો આપણે શું કરી માઈનસ કરી હવે અહીંયા સંખ્યા કેવી છે માઈનસ છે માઈનસ 5 ના છેદમાં 9 તો એને શું કરવાનું પ્લસ કરવાની રહેશે તો પ્લસ કરી તો શું થઈ જાય 5 ના છેદમાં 9 એટલે કે જો માઈનસ હોય તો એને હટાવી દેવાનું અને જો ન હોય તો એને માઈનસ લખી નાખવાનું એટલે એને કેવી કેવી સંખ્યા વિરોધી સંખ્યા તો આપણે બે સંખ્યા જોઈ હવે ત્રીજી સંખ્યામાં જો અંશ અને છેદમાં બે જગ્યાએ માઈનસ આવ્યો તો શું કરશો મેં કીધું પ્રમાણે અંશને એમ ન રાખવાનો પણ છેદને બદલાવવાનો કારણ કે બે જગ્યાએ શું છે માઈનસ છે આપણે વિરોધી સંખ્યા લખવાની છે તો વિરોધી સંખ્યા જાય લખી તો અંશ એમ ન રહેશે છેદ એક શું થશે બદલી જશે ત્યારબાદ અહીંયા જુઓ તો શું છે 2 ના છેદમાં માઈનસ 9 તો હવે માઈનસ છે તો શું થઈ જશે પ્લસ થઈ જશે તો આપણે આને કઈ રીતના લખશું તો કે 2 ના છેદમાં 9 ત્યારબાદ તો કે 19 ના છેદમાં માઈનસ 6 તો 19 ના છેદમાં માઈનસ 6 હોય તો અહીંયા માઈનસ છે તો આની જેમ શું થઈ જશે પ્લસ થઈ જશે તો હજી આપણે વિરોધી સંખ્યા છે એના થોડા કેવા એક્ઝામ્પલ જોઈ લઈએ ધારો કે તમને એમ કીધું હોય કે માઈનસ 2 છે એની વિરોધી સંખ્યા લખો તો મેં કીધું એ પ્રમાણે કે માઈનસ હોય તો શું કરી નાખવાનું પ્લસ એવી રીતના એમ કીધું હોય કે 5 ની વિરોધી સંખ્યા લખો તો શું થાય માઈનસ 5 એવી રીતના તમને એમ કીધું હોય કે 10 ના છેદમાં 5 છે અને વિરોધી સંખ્યા લખો તો આ કેવા છે પ્લસ છે તો આપણે એને શું કરી નાખશું માઈનસ કરી નાખશું એટલે કે માઈનસ 10 ના છેદમાં 5 તો વિરોધી સંખ્યા તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ આપણે મેં પહેલા જ કીધું હતું કે કોઈ પણ દાખલો આવશે એ વ્યવસ્થિત આપણે પાછા સમજતા જશું તો 2 ના છેદમાં 8 છે તો એનું માઈનસ થઈ ગયું માઈનસ 2 ના છેદમાં 8 માઈનસ 5 ના છેદમાં 9 છે એની વિરોધી સંખ્યા 5 ના છેદમાં 9 આ બંને માઈનસ હતા તો અંશ એમનો એમ રહેશે છેદ ખાલી બદલશે અહીંયા માઈનસનો શું થઈ ગયું પ્લસ અહીંયા માઈનસનો શું થઈ ગયું પ્લસ અને આપણે વધારાના થોડા કેવા એક્ઝામ્પલ જોઈ લીધા તો આ છે તમે પણ લખી લેજો જેટલી વધુ ગણિતમાં પ્રેક્ટિસ કરશો એટલું તમને વધુ આવડશે તો
એક વખત તમે વ્યવસ્થિત જોઈ લ્યો અને આ બોર્ડ છે તે બુકમાં લખી નાખો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જોઈએ દાખલા નંબર 3 કે ચકાસણી કરો. એટલે કે આમાં બે બાજુ આપેલી છે, એક ડાબી બાજુ છે અને એક જમણી બાજુ છે. જમણી બાજુ છે ને એ તમને આપેલી દીધેલી છે. હવે તમારે તો કે ડાબી બાજુમાં કિંમત મૂકી અને સાદરૂપ આપી અને બંને બાજુઓ સરખી કરવાની છે. જુઓ શું છે, તો કે માઇનસ કૌંસમાં માઇનસ એક્સ બરાબર એક્સ. તો જોઈ લઈએ આપણે આજે છે એ જમણી બાજુ પહેલા લઈએ. તો જમણી બાજુ શું કીધું હોય, તો કે માઇનસ માઇનસ એક્સ. હવે જમણી બાજુ છે આપણે ચકાસવાનું છે, તો જમણી બાજુ અને ડાબી બાજુ બંને કેવી આવી જવી જોઈએ, સરખી આવી જવી જોઈએ. તો ડાબી બાજુ તો અહીંયા તમને આપેલી જ છે, તો જોઈ લઈએ. હવે હું કહ્યું માઇનસ માઇનસ એક્સ બરાબર કેટલા છે, 11/15. ઈમેય મૂકા એક્સ બરાબર 11/15. હવે જુઓ મેં તમને હમણાં જ કીધું કે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. હવે જો જ્યારે સરવાળા બાદબાકી કરવાની હોય ને ત્યારે નિશાની લખવાની હોય. અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો તમે પ્લસ લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો માઇનસ માઇનસ પ્લસ તો શું આવશે, 11/15. તો જો જમણી બાજુ લઈ અને આપણે ડાબી બાજુ શું કરી દીધું, સાબિત કરી દીધું, હા કે ના. જો આ ઓલો સોરી ડાબી બાજુ લીધી આપણે, જે ડાબી બાજુ લીધી અને જમણી બાજુ શું કરી દીધી, સાબિત કરી દીધી. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તમારે શું કરવાનું છે, હજી એક વખત આપણે આ દાખલામાં સમજી લઈએ કે આ જે બાજુ છે એ કિંમત પહેલાં અહીં લખવાની, એમાં એક્સની કિંમત મૂકી અને સાદરૂપ આપવાનું અને જે મૂળ કિંમત છે તે આવી જવી જોઈએ. આ આપણો ડાબો હાથ છે એટલે આપણે એને શું કહેશું, ડાબી બાજુ. આ આપણો જમણો હાથ થયા બાજુનું તો એને શું કહેશું, જમણી બાજુ. ડાબી બાજુ જમણી બાજુ. હાલો પાછું આપણે એ જ રીતે ડાબી બાજુ લઈએ. તો ડાબી બાજુ લઈએ તો શું છે, તો કે માઇનસ માઇનસ એક્સ આવું કીધેલું છે. તો જુઓ હવે માઇનસ 13/17 એ આપણો એક્સ છે. તો અહીંયા એમ લખીશું માઇનસ માઇનસ, હજી આ કિંમત કેવી છે, માઇનસ. તો એક્સની જગ્યાએ મારે શું લખવાનું થાય, માઇનસ 13/17. તો હું આ કૌંસ છે એ મોટો કૌંસ લખી નાખીશ, કારણ કે બે કૌંસ નાના ચાલે નહીં. હવે જો આ માઇનસ બહારનો એમ નંબર છે, અંદર શું થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આપણે એમ લખી શકીએ કે પ્લસ 13/17 આમ લખીએ, કારણ કે નિશાની બંને સરખી છે, સરખે સરખું સરવાળો. તો સરવાળાની નિશાની આવી ગઈ. હવે જો નિશાની બંને કેવી થઈ ગઈ, અલગ થઈ ગઈ. મેં કીધું એ પ્રમાણે કે નિશાની અલગ હોય ત્યારે બાદ બાકી. તો પ્લસ માઇનસ માઇનસ, તો હવે શું આવશે, માઇનસ 13/17. તો આપણે જમણી બાજુ આવી ગઈ, જમણી બાજુ એટલે એક્સ, જે એક્સ શું છે તે માઇનસ 13/17. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, જે સાબિત કરવાનું હતું, ચકાસણી કરવાની હતી, આપણે ચકાસણી કરી દીધી. તો આજે દાખલા નંબર 2 હતા એમાં ચકાસણીના માત્ર 2 જ દાખલા હતા અને સાવ સિમ્પલ દાખલા છે, કાંઈ નથી. તમારે કિંમત મૂકી અને ખાલી માઇનસ પ્લસ માઇનસ ને એ ખાલી નિશાની જ જોવાની છે, બીજું કાંઈ આમાં પ્રક્રિયા કરવાની નથી. નથી સરવાળો કરવાનો કોઈ પણ બે કિંમતનો, નથી ભાગાકાર કરવાનો. તમારે ખાલી બંને નિશાની જોવાની, તો કે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, અહીંયા તો કે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંનેમાં આપણે સાબિત કરી દીધું. તો અહીંયા જે દાખલા નંબર 3 છે, ચકાસણી કરો, એ અહીંયા આપણો પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 4 તરફ.